ગુજરાતમાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસીસ, અમદાવાદમાં 2 તો વડોદરામાં 1 દર્દી નોંધાયો. ગુજરાતમાં દર્દીઓનો કુલ આંક વધીને થયો 5, તમામ લોકો વિદેશી યાત્રી. તો દેશમાં અત્યાર સુધી 4 દર્દીના મોત, દર્દીઓનો આંક વધીને 209 પર પહોંચ્યો. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 52 કેસીસ, તો વિશ્વભરમાં 10,048 લોકોના મોત. ગુજરાતના લોકોએ ડરવાની જરૂર નથી, સીએમ બોલ્યા. સરકાર સંપૂર્ણ રીતે સજ્જ, વાયરસની સામે લેવાઈ રહ્યા છે જરૂરી પગલાં. રાજસ્થાન ગયેલા કોંગ્રેસના તમામ ધારાસભ્યો સર્ટિફિકેટની સાથે ગુજરાત આવશે. રાજસ્થાનથી કોરોના મુક્ત હોવાનું સર્ટિફિકેટ લઈને રાજ્યમાં કરશે પ્રવેશ. ગોંડલમાં રસ્તે રઝળતી, 250 ઉત્તરવહીઓ હજુ નથી મળી. ઉત્તરવહી નહીં મળે તો અન્ય વિષયના સરેરાશ કાઢીને અપાશે માર્ક્સ. આખરે 7 વર્ષે દિલ્હીની નિર્ભયાને મળ્યો ન્યાય. 4 આરોપીઓને વહેલી સવારે અપાઈ ફાંસી. નિર્ભયાની માતાએ કહ્યું અંતે મળ્યો ન્યાય, તો પીએમએ ટ્વીટમાં લખ્યું આજે થઈ ન્યાયની જીત. મધ્યપ્રદેશમાં ફ્લોર ટેસ્ટ પહેલા કમલનાથનું રાજીનામું, ભાજપા પર ષડયંત્ર રચવાનો લગાવ્યો આરોપ. કહ્યું ભારતીય જનતા પાર્ટીએ જનતા સાથે કર્યો વિશ્વાસઘાત.